गुजरात के करियाधार में बीबी देसाई हॉस्पिटल सीताराम अस्पताल में सुधीर भाई वाघानी और वीर दाता संगठन द्वारा रक्तदान शिविर कैंप का आयोजन किया गया था, जिसमें 1008 रक्त की बोतलें एकत्रित की गई थी। आज भावनगर जिला ना करियाधार शहर में सीताराम हॉस्पिटल अने वीर मानदाता ग्रुप द्वारा आयोजित रक्तदान शिबिर में समग्र करियाधार शहर, करियाधार तालुको अने बाजूना अमरेली जिल्लाना पण लोकोए खूब उत्साहथी रक्तदान शिबिरमां भाग लीधो। जे आ बापा सीताराम हॉस्पिटलनी सेवाकीय प्रवृत्ति, वीरमानदाता ग्रुपनी सेवाकीय प्रवृत्ति, जे समग्र भावनगर जिल्लामां ने समग्र राज्यमां जे सेवानी सुगंध फैलावी रही छे, एमां एक आजे नवुं मोर पीछू उमेरायुं छे। एमां करियाधारनी सेवाकीय हॉस्पिटल जेनुं नाम छे बापा सीताराम हॉस्पिटल અને ભાવનગર જિલ્લાની બે બ્લડ બેન્કો, બે અમરેલી જિલ્લાની બ્લડ બેન્કો દ્વારા સવારથી મેગા રક્તદાન શિબિરનું જે આયોજનને પ્લાનિંગ થયું છે, એમાં સુધીરભાઈ અને દીપકભાઈ અને મારા વાઘાણી સાહેબની પણ ખૂબ જ સેવા લેવામાં આવી છે અને ખૂબ અપ ટુ ડેટ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તમામ માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે, કોઈને પણ કોઈપણ પ્રકારની અગવડતા ન પડે, એવા તમામ નીતિ નિયમોનું પાલન થઈને આજે જે ટાર્ગેટ હતો ભાવનગર જિલ્લા માટે અને અમરેલી જિલ્લા માટે કે 1000 બોટલોનું રક્તદાન કરવામાં આવશે, રાજુભાઈ અને દીપકભાઈ, સુધીરભાઈ એમની જે લક્ષ્ય હતું એને પણ આજે પાર કરાવી ગયું છે, એટલે ભાવનગર જિલ્લાની ગારિયાધાર શહેર તાલુકાની જનતાને ખૂબ ખૂબ વંદન સાથે, અભિનંદન સાથે સોસવાર ચલામ કરતું જય હિન્દ જય ભારત। નમસ્કાર। આજે ગારિયાધાર મુકામે સીતારામ હોસ્પિટલ ખાતે ભાઈ શ્રી સુધીરભાઈ, દીપકભાઈ તેમજ વીર માનદાતા કોલી સમાજ સંગઠન દ્વારા ભવ્ય અને દિવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને આજરોજ સમગ્ર ગારિયાધાર તાલુકા અને આજુબાજુના તાલુકામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો, યુવાનો ઉત્સાહભેર બ્લડનું ડોનેટ કરી રહ્યા છે। ખાસ કરીને વિવિધ બ્લડ બેન્કોમાં આજે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ખૂબ જ બ્લડની અછત હોય, થેલેસેમિયા, અકસ્માતો જેવા કેસોની અંદર ખૂબ જ બ્લડની જરૂર પડતી હોય ત્યારે આજે અહીં વીર માનદાતા કોલી સમાજ સંગઠન, સીતારામ હોસ્પિટલ, સુધીરભાઈ, દીપકભાઈ અને તમામ યુવાનો દ્વારા ખૂબ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને લગભગ અંદાજે અત્યારે લગભગ 11:30-12 નો સમય થયો છે ત્યારે 700 જેવી બોટલનું બ્લડ ડોનેશન થઈ ગયું છે અને હજુ બપોર પછી આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રહેવાનો છે અને લગભગ 1000-1200ની વચ્ચે બ્લડ એકત્રિત થવાનું છે। ત્યારે ખાસ કરીને ગારિયાધાર તાલુકાના તમામ સામાજિક અને રાજકીય આગેવાનો આજે ઉપસ્થિત છે, યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ખાસ કરીને સુધીરભાઈ અને દીપકભાઈ જેણે ખૂબ જ આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। આવો નવો સાથ અને સહકાર અને સેવાકીય પ્રવૃત્તિ કરતા રહેવું એવી મારી સૌને લાગણી છે। બ્યુરો રિપોર્ટ, ટીવી9 ઇન્ડિયા, ગારિયાધાર।